અમદાવાદના ડ્રાઇવિન રોડ પરનું શ્રીજી ટાવર ફરી વિવાદમાં છે. ગત સપ્ટેમ્બર મહિનામાં બિલ્ડિંગની નીચે આવેલી ટાયરની દુકાનમાં અચાનક આગ લાગી હતી. આ દુકાનમાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું, જે તંત્ર દ્વારા બાદમાં તોડી પડાયું. જોકે ગોડાઉન માલિક દ્વારા ફરી બાંધકામ શરૂ કરાતા શ્રીજી ટાવરના રહીશોએ વિરોધ નોંધાવ્યો. શ્રીજી ટાવરના રહીશોએ ધરણા પર બેસીને ન્યાય ન મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. જો ગોડાઉનમાં ફરી ટાયરનો વધુ સામાન રખાય અને આગ લાગે તો જાનહાનિ થવાની પણ શક્યતાઓ રહેલી છે. કામ જે છે ગેરકાયદેસર એ જે શરૂ કરાવ્યું એમાં અમારા સોસાયટીના દરેક લોકોનો વિરોધ છે. તમે જોઈ રહ્યા છો કે સોસાયટીના બધા જ લોકો સવારે અહીંયા પીસીઆર વાન પણ ઊભી હતી પોલીસની, એમણે એમને રોક્યા, છતાં પણ કોઈક રીતે ઉચ્ચ કક્ષાએ મેનેજ કરીને એમણે કામ શરૂ કરાવ્યું છે. હવે અમે અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ધરણા પર બેઠા છીએ. આજે જે જગ્યા પર એ બાંધકામ ચાલુ કરે છે એ સંપૂર્ણપણે બંધ અવસ્થામાં છે અને એની ઉપર આજે 300 થી 400 મનુષ્યો રહે છે. હવે એ વ્યક્તિઓના જીવ જોખમમાં છે.